નમસ્તે, કેમ છો બાળ મિત્રો? મજામાં ને? પણ લોકડાઉનમાં બેઠા બેઠા બોર થઈ ગયા છો, હે ને? તો ચાલો આજે આપણે એક એક્ટિવિટી કરીએ. કઈ એક્ટિવિટી ખબર છે તમને? બધાને કાજુ બદામ ભાવે છે, હે ને? તો આપણે કાજુ બદામમાંથી આજે ગણપતિ બનાવીશું. તમારે જોવા છે કેવી રીતે થશે? ચાલો આપણે બનાવીએ. ચાલો ચાલો. એના માટે તમારે શું જોઈશે? સૌ પ્રથમ તો આ એક ચાર્ટ પેપર, પછી એક કાગળ આવો કે જેમાંથી આપણે આ સ્ટિક બનાવી શકીશું. પછી જોઈશે તમારો મનગમતો કલર, ત્યારબાદ એક પીછી, ત્યારબાદ આટલા કાજુ બદામ અને નાના નાના વાલના ટુકડા. તો સૌ પ્રથમ ગણપતિજી બનાવવા માટે આપણે પહેલાં આવી રીતની એક સ્ટિક તૈયાર કરીશું. એ સ્ટિક કેવી રીતે બનાવવાની, ચાલો આપણે સૌ જોઈએ. સૌ પ્રથમ એક આવું કાગળ લેવાનું અને ત્યારબાદ એને ખૂણેથી આમ ધીમે 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 કરીને વાળતું જવાનું. તમે એના માટે ન્યૂઝપેપર પણ યુઝ કરી શકો છો. ધીરે ધીરે રહી એક ખૂણેથી એને આવી રીતે આમ વાળતું જવાનું છે. જ્યાં સુધી એક ખૂણા પર ના પહોંચે આ ખૂણા સુધી, ત્યાં સુધી એને આવી રીતે આમ વાળતું જવાનું છે. જુઓ બાળ મિત્રો, આ કેવું સરસ વળી રહ્યું છે, ગોળ ગોળ. આ ખૂબ જ સરળ છે, આવી રીતે ગોળ ગોળ વાળતું રહેવાનું છે. એટલે આપણે એને ફેવિકોલથી ચોટાડીશું. જરાશું ફેવિકોલ લેવાનું, ધીરે ધીરે લઈને આવી રીતે આમ વાળતું જવાનું એને. ત્યારબાદ આ સ્ટિક ચોટીને સરસ તૈયાર થઈ જશે. જોયું તમે? આને તમે છાપાની ન્યૂઝપેપરની પણ બનાવી શકો છો. આ રીતે ન્યૂઝપેપર પણ તમે વાળીને કરી શકો છો. જ્યારે આ સ્ટિક આવી રીતની રેડી થઈ જાય, ત્યારબાદ એને આપણે તમારો મનગમતો કલર કરીશું. મિત્રો, ખૂબ જ સરળ છે આ રંગવાનું, તમને પણ ફાવશે. ચાલો જલ્દી તમે પણ આવી રીતે કરવા બેસી જજો, હો આ પતી જાય એટલે. આવી રીતે છેક સુધી રંગી નાખવાનું રહેશે એને. થઈ ગઈ આપણી સ્ટિક રેડી? જુઓ બાળ મિત્રો, કેવી સરસ સ્ટિક થઈ છે. આવી આપણે ટોટલ 1, 2, 3 અને 4 સરખા શેપની સ્ટિક બનાવીશું. ચાલો બાળ મિત્રો, હવે આપણે ગણપતિજી બનાવવાનું શરૂ કરીએ. કેવી રીતે કરીશું આપણે? તો જુઓ, સૌ પ્રથમ કાજુની ઉપર ફેવિકોલ ચોટાડવાનો, આ રીતે. જોયું? આ રીતે લાગી જાય ત્યારબાદ એને આપણે ચોટાડીશું આ કાગળ ઉપર. કેવી રીતે? તો જુઓ, આ રીતે. જોયું ને બાળ મિત્રો? ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આપણે કાજુ બદામને આ રીતે ગોઠવતા જઈશું. બધા જ કાજુ બદામ આ રીતે શેપમાં ગોઠવાઈ જશે એટલે આપણા ગણપતિજી તૈયાર થઈ જશે. જુઓ આ રીતે, બરાબર. ચાલો બાળ મિત્રો, આપણે હવે આ સ્ટિક થી ફ્રેમિંગ કરીશું. ફ્રેમિંગ કરવા માટે આપણે ફેવિકોલ આ સ્ટિક પર લગાવીશું. ફેવિકોલ સ્ટિકની નીચેની સાઈડ લખાવીશું જેથી કરીને એ વ્યવસ્થિત રીતે ચોટી શકે. આ રીતે એને ચોટાડીશું આપણે. આ જ રીતે આપણે ચારે બાજુ સ્ટિક ચોટાડીને એની ફ્રેમિંગ તૈયાર કરીશું. જુઓ આ રીતે, બરાબર. સમજાયું ને? હવે આપણે ઉંદરડું બનાવીશું. કેવી રીતે? તો એના કાન દોરીને, કાન દોરી, ત્યારબાદ અહીંયા મોઢું દોરી, નીચે એના પગ બનાવી,
પૂંછડી બનાવી અને વાલની ઉપર જ કૂટી દઈશું. આપણું ઉંદર રેડી થઈ ગયું. આપણે હવે ઉંદરની આંખ બનાવીશું. કેવી રીતે? પેન્સિલ કલરની અંદર બોળી ત્યારબાદ એક ટપકું કરી નાખવાનું વાલ ઉપર. આંખ રેડી થઈ ગઈ. એવી જ રીતે ગણપતિ બાપાની આંખ બનાવીશું. બંને સાઈડ નાનું નાનું કાળું ટપકું કરીશું એટલે ગણપતિ બાપાની આંખ થઈ ગઈ તૈયાર. જો બાળમિત્રો, દેખાય છે ને કેવું સરસ લાગે છે? તો આ રીતે થયા આપણા ગણપતિજી તૈયાર. આપણા ગણપતિ બાપા તૈયાર છે. કેવા લાગે છે? ગમ્યું ને તમને? થેન્ક યુ.